परेशानी मिल रही जो गुणियो मां काड़े हर सिद्धे परम पूज्य अमृत बापाना माड़ी बार में नदी माड़ी फरी फरी थाकी जोजो माड़ी पछी माड़ी कोई देव आवाज है मन हूँ वात करा कसु बोलतू नहीं बान मुस बान मु है तो माड़ी पूजे अन બાન નું હોય તો માડી કાઢે ઘન નું હોય તો મારી પૂછે બરોબર બાન નું હોય તો માડી મને રસ્તો બતાવજે માડી બધા અલગ અલગ કહે છે કે તમારો કોઈ સિક્કો તરશે ના છે તે છે પણ માડી મને કોઈ દન હજુ કોઈને કુળદેવી હાચી મને હજુ કોઈને બતાવી નથી કે તારી આ કુળદેવી હાચી છે એમ અને માડી તારા ઉપર મારા ઉપર મને એટલો બધો વિશ્વાસ છે કે તમે જે કહો ને એ જ નહીં કરે બાકી બીજું કોઈ નહીં કરવાનું નથી માડી કારણ કે દોઢ મહિનાથી માડી મેં આવું છું 100% આમથી મારી 70% દુખો અત્યારે મટી જશે હવે તારું હું કરું મન કે માડી તું જે કરી માડી તું મારે તો હે અને તારું તો હે માડી હું તારું છું માડી બસ તમારા ચાવણ માતા ને હું લેવા ખાવા થાય હે માડી કોઈ હા તો હે કોઈ એનું લેખ લખાયો હે માડી કેમ માડી તું તમે જે કહો હું અપનાવવા તૈયાર છું અને એટલાથી મારી વેરા વરે એવી મને વિશ્વાસ છે મારી એવું હા ભગવાન ના કરું થી મારી વિશ્વાસ છે ભગવાન નહીં છે કૈલાસ પતિ મહાદેવ સુધી વિશ્વાસ એમ મહાદેવ મહાદેવ હા જો આપણે મેરડી આવે ને હાથમાં તો બધું તું જીતીશ એટલે મેરડી ક્યાં મન કે કઈ માતા બિહાડી મેં રી બિહાડી હતી માડી કોના કહેવા પર બિહાડી હવે કુટુંબ ના કહેવા ઉપર થી બિહાડી હતી ક્યાં બિહાડી એ છેલ્લા કે હું આલ્યો એ બકરા ને બકરા બધું આલ્યું માડી તમે ખાધો હા માડી ખાધે તું કેમ બિહાડી બિહાડી કેમ એ માડી કુટુંબ વાળા હું તો એ વખત કઈ જાણતો નથી મેરડી બિહાડી એમ કે તો મંદિર હતું ને કઈ ગાડી કઈ દીદી ઓલાયા એટલી જ મને ખબર છે હાઈટ પરથી એક જ જગ્યાએ બેઠી હતી હા માડી હા માડી તો કોના બાપ ની દેવળ હતી ત્યાં ઉઠાડી એ વખતે તો કઈ જાણતો જ નતો દેવ દેવ ગતિ માં કોઈ દીવાય નતો કરતો માડી એકલી નથી હા એકલી નથી એમ કઉ છું હા માડી ત્રણ માં ત્રણ ત્રણ દઉં જોડે હતા ત્રણ હા માડી એમ કઉ એટલે રજા લીધી હતી પછી લાવતી વખતે ના માડી એવું કદી તો કઈ જાણતો જ નહીં મેં મને પૂછ્યું નતું કશું આ તો કાપી રાધીને ખાધું એવું હા માડી ખાલી એમાં તમે ભાગ ભજવ્યું એમ ભાગ જ ભજવ્યું માડી અને હું શું કહું છું આ કર્યા પછી દુઃખ વધ્યું એવું લાગે વધી વધી માડી એક દિવસ થી દુઃખ વધ્યું એક દિવસ થી દુઃખ વધ્યું એક દિવસ થી 12 મહિના થઈ ગયા એક દિવસ થી દુઃખ વધી ગયું માડી તારથી તમારે ભીખ માગવી પડે ભીખ માગવી પડે માડી એનું કારણ છે કે મને નાની ડેરી હોય નાની ડેરી અને બોખલો હોય ને તો મને રૂડો લાગતો હતો કારણ કે વચન ઉપર બેહેલી માતા હોય સાચી મારી કોઈ એમથી કોઈક માતા એવું નથી આ લોકો નહીં કહેતા કે અમને માતા રજા આપતી નથી એનું કારણ કહું ઓહ 100 વર્ષ પહેલા માતા ને ગઈડા જે હતા ને એવું વચન આપીને ગયેલા છે કે હું હોય કે ના હોય માં તારે અહીંથી હલવાનું નથી માં તારે અહીંથી હલવાનું નથી મારી વસ્તી તારે પૂજા પાઠ બધું કરજે પણ માં ગોખલામાં તું હલતી નહીં હો એટલે એ પછી યુગો જાય જુગો જાય ને આપણે એનો વચન ના જાય એટલે આજે માતા એક ની બે થાય નહીં માડી નહીં ભાઈ તમે એમ કોણ કે માં અમે તમે અમને રજા આપો અમારે સારી જગ્યાએ લઈ જવા છે 50 લાખ નું મંદિર બનાવવું છે પણ કે ના મારે તો મારો પેલો ભગલો ડોહો મૂકીને જો એ જ હાચી સાચું કે સાચું માડી ભગલો ડોહો ભગા બાપા મૂકીને ગયા એ જ હાચો હા હા મને ભગલો બિહાડી ગયો છે એ જ હાચો અને તમે બધાએ બધા મારે બાર ભાઈ નુગરા છો આવો બાર ભાઈ
બધા 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 ખોટી ના બધા ખોટી ના હા માડી એમ અને ત્રણ દેવ અંદર ભગો બિહાડી ગયો ત્રણ દેવ એમ કે એક અખત ઝોપડી માતા ખરી ખરી વાડી બરોબર ના એક અખત ઝોપડી માતા અને એક મશાણી મેરડી અને લાલભાઈ ફૂલભાઈ માતા નું માતા એમનું જોડકું હવે તમે વિચાર કરો કે તેણ માતા ને બિહાડી થી એક જ દીવો થાય અને એક જ ખાલી સુખડી ને શ્રીફળ ચડતું તો બીજું ત્રીજી કોઈ વસ્તુ નથી આપણે શું કરવું જોઈએ મન કે તમે કયો એ તમે જે કયો એ મળી હવે ત્યાં માતા ગણું કે અહીંયા ગણું મને એમ કે માતા ક્યાં બેઠીશ મન કે જૂની જગ્યાએ ગોતું અત્યારે કે નવી જગ્યા પકડું મળી કારણ કે જે દસમા નંબર નું ઘર કહેવાય ને આમ નવ્વન આમ તો અગિયાર કહેવાય પણ આમ તમે દસમું કહો છો અને એ ઘરે તમારું નહીં પાછું એ પાછું કોઈ નિર્વણ ગયું ને એની પાસે ઘર લીધું ને એના આપણે માતા બે આડી થા ઓછી નંબર સપરા માટે ઘરે થી મશાણી મેળડી છે હા ખરી એટલે એ ઘરની શિકોતર માતા છે ને એ પાછી એને વળગી બધા બધાને વળગી કોઈના મગજ કામ કરવા દીધા નહીં એ શિકોતર માતા એમ કે મારું ઘર છે ભલે મારા તાર કોઈ નહીં પણ ઘર મારું છે એમ જ મેળડી ને બેહાડી એટલે બે માતા લડે ને કેમ કોને લડાઈ કોને લડાઈ તમારા ભાઈઓ લડાઈ માતા એ રજા નથી આલી હોય કે આમ કેમ તમે કરજો હા જો હવે હું તને શું કહું છું કે હું કઈ જગ્યાએ ગોતું મને કે જૂની જગ્યાએ મેરડી ગોતું કે નવી જગ્યાએ ગોતું મારી એ તો મને જ ખબર જેમ વસ્તી વધી એમ માતા વેચાઈ ઓટલા પર કઈ ઓટલા વાળું મંદિર ક્યાં છે ફૂલભાઈ માતા નું મંદિર એ બોમ્બો કોનું થાય ફૂલભાઈ માતા નું મંદિર મેં હું નામ પાડ્યું હા હા મારી હા હા મારી જો આ હા ના તને બધું કર્યું એટલે તમારું મગજ નહીં ચાલતું પછી હું કેટલું ગોતી નાખીશ મન કે જો હું તને કહું કે અસલ જૂની જગ્યા છે ને આપણી એક શ્રીફળ ને સુખડી ની થાળી લઈ ગયા અને કે આથી ખાવા પીવાનું બધું મેલ્યું અને માં દર રવિવારે કે દર પૂનમે કે દર મંગળવારે હું માં આટલું મારા ઘરે દીવો કરીશ તોય આવીશ અને અહીંયા આવીશ તોય માતા ને આટલું આલી અને આગળ કશું કરશો તારણ મારા 90 દિવસ નો વધાર કેટલો 90 દિવસ 90 દિવસ નો વધાર જો આપણે જે પગલા આપણો જે વડવો જે કરી ગયો હોય ને વડવા એ કદાચ એક શ્રીફળ લઈને માતા ને બિહાડી હોય કે માં મારી તેવડ એક જ છે આ 150 રૂપિયા નું શ્રીફળ તો ભગલા એ તો 150 રૂપિયા નું શ્રીફળ ચડાયેલું કેટલું 150 રૂપિયા હા 150 રૂપિયા નું શ્રીફળ ચડાવી ને તણા માતા ને એને રાજી કરેલી છે અને અત્યારે તમે 1,00,000 રૂપિયા નું કઈક આપો ને તો એ ના પાડે કે ના મારો ભગો કરતો હતો ને હા જુઓ મારા ભગલા ની ભક્તિ જબરી હતી કે એટલે હું આજે માતા છું પણ માતા ના બધા વિભાજન પડી ગયા અને એક માતા આમ એક માતા આમ એક માતા આમ એટલે પછી કોઈ માતા તમારું કશું કરવાની નથી એના કરતા જૂની જગ્યાએ જતા રહો 1,25 રૂપિયા નું શ્રીફળ લઈ સુખડી ની થાળી અને એની આગળ બેન કહી દો કે માં જે 60-70 કે 100 વર્ષ પહેલા મારા દાદાજી કરતા હતા એ જ વસ્તુ હું કરવા આવ્યો છું અને મારા આનાથી આગળ કઈ કરવું નથી નવા જૂના દીવા કરવા નથી મેં મેરડી દીવો કર્યો એટલે એમાં અખત ઝોપડી હમાઈ ગઈ અખત ઝોપડી હમાઈ ગઈ ને લાલભાઈ ફૂલભાઈ માતા હમાઈ ગઈ ખરી માડી કેમ કે એ વર્ષોથી અંદર તમે શું કરવા જુદી પાડો છો અને જુદી પડવાથી સુખ મળવાનું જ દુઃખ પડશે એટલે આપણે જૂની જગ્યાએ જઈને આટલું શ્રીફળ ને કરે ને પછી બરોબર કેટલા દિવસ કીધા તના 90 માં 4 દિવસ બાકી હોય એટલે મેરડી નો બકરો આવે ને એ બકરો હોય ને 40 ફૂટ લાંબો હોય કેટલો 40 ફૂટ લાંબો હોય ને સફેદ કલર નો હોય ને કાળા કલર ના એના શીંગડા હોય એટલે તારે માનવાનું કે ભગલા ની મેરડી હાચી બરોબર ને પછી 104 દિવસ થાય એટલે પાછો મને પૂછવા આવજે કે મારી કુળદેવી કઈ છે એટલે હું તને કહીશ કે આ જગ્યાએ જાય તારી કુળદેવી ને અરજી કર અને કુળદેવી તને દર્શન આવે ને તો જ લેવા જજે હું માતા છું એમ જો આપણે ને ગુનો ભૂલ જે કરી ને એ તો આપણે સ્વીકારવી પડે અને એનું સમાધાન કરવું પડશે કોઈ બકરો માગતી નથી કોઈ દારૂ નથી માગતી અને એને ધૂણવાય આવું નથી મેં તને હું કીધું આટલા આટલા ફૂટ નો બકરો મળે સફેદ કલર નો કાળા કલર ના એના વાંકડિયા કદાચ શીંગડા હોય તો આપડે ભગલા દાદા ની માતા હાચી ને અને દાદા હોય તો આપડે દાદા હોય ને એ માતા એની હતી તો આપડે થાય કે નહીં આપડા લોહીના છીએ તો થાય કે નહીં એટલે જો તારા હવે ફરવાની જરૂર તને અસલ જગ્યાએ તને બેહાડ્યો તને કોઈ માતા નહીં નડતી કોઈ કરી નાખ્યું નથી તારો ગુનો નો ભૂલ એટલી જ છે કે તું કોક કદાચ 5 માણસ ભૂલ કરવા ગુનો કરવા જતા હોય અને તમે એને સાથ હાલ્યો એટલે તમે ગુનેગાર એ તાથી તમારે પડતી આવી
તું બહાર નીકળી જા, તારે સુખ લેવું છે ને તો એ જગ્યા ઉપર પહોંચી જાય. સુખડી ને શ્રીફળ લઈને કહે છે કે માં આટલી જ મારી સેવા છે ને તારું તારી આટલું જ ભાણું થતું હતું. જૂની પ્રથા મારો મારો જૂની પ્રથા છે ને માં તમારી એ જ મારે પકડી રાખી છે. નવું કશું મારે કરવું અને માં તમે રાજી રહેજો, તમે મારા હું તમારો છું. અને કદાચ બકરો સપનામાં આવો તો માનવાનું કે ભગલાની મેલડી આવી હતી. આવું કોણ બતાવવા મન કે કોણ કે છે તને કોઈ નહીં તો પછી. એટલે જો અસલ જગ્યાએ મોકલે તો જતો રે અને એની કૃપા તા પડી તું લઈ લે, તારો કોઈ દુઃખ પડશે નહીં અને તારા બધી રીતે તારા સારું તારું જીવન નું આખું જે ગાડું છે ને એ ભરેલું એકદમ ચાલશે. બસ બસ મારી જોઈએ.